चालो विद्यार्थी मित्रों, आज आप रसायन विज्ञान अंदर धोरण 11 भाग 1 जेमा आप आज एक नवा प्रकरण की मित्रों शुरुआत करवा जई रहा छे। आज आप प्रकरण नंबर 4 तत्वों मित्रों वर्गीकरण अने गुणधर्मों में आवर्तिता आ प्रकरणनी मित्रों आज आप चर्चा करवानी छे। मित्रों आ प्रकरणनी अंदर आपणे साना विषय अभ्यास करीशुं, तो आवर्त कोष्टकनो अस्तित्व केवी रीते आव्युं, आवर्त कोष्टकनो इतिहास मित्रों केवो छे, आवर्त नियमनी वात करीशुं, आवर्त कोष्टकनो इलेक्ट्रॉन रचना साथेनो जे संबंध छे ए संबंधनी आपणे चर्चा करीशुं। आ सिवाय आपणे भौतिक अने रासायणिक गुणधर्मों में आवर्ती वलण जे छे ए आवर्ती वलणनी पण मित्रों आपणे आ प्रकरणनी अंदर चर्चा करवानी छे। मित्रों सौथी पहेलों ज प्रश्न आपणने ए थाय छे कि शा माटे आपणे तत्वोना वर्गीकरणनी जरूरियात आवश्यकता ऊभी थई। तो मित्रों आपणे ऑलरेडी जाणीए छीए कि 1800 सालनी अंदर खूब ज ओछा तत्वों मित्रों ए वक्त जाणीता हता। 1800 सालमां आश्रे 31 जेटला ज तत्वों ए वर्षोमां मित्रों जाणीता हता, पण जेम जेम वर्षो गया एम नवा नवा तत्वोनी शोध जे छे ए शोध मित्रों थती गई अने 1865 अंदर आ जाणीता तत्वोनी संख्या लगभग बमणी थई गई अने मित्रों 63 जेटला तत्वों जाणीता थया। हालनी वात करिए तो मित्रों हालमां 114 जेटला जे तत्वों छे ए तत्वों जाणीता छे। आ 114 तत्वोमांथी मित्रों घणा बधा तत्वों एवा छे के जे मानव सर्जित छे, प्रयोगशाळानी अंदर बनावामां आवेला सांश्लेषित तत्वों छे अने हजु पण मित्रों आवा नवा नवा तत्वोनी शोध माटेना प्रयत्नो चालू छे। मित्रों जेम जेम तत्वोनी संख्या वधती गई एम तत्वोना व्यक्तिगत गुणधर्मो अने ते तत्वमांथी बनता असंख्य संयोजनो, ए दरेक संयोजन जे छे ए दरेक संयोजनना मित्रों जे व्यक्तिगत रासायणिक गुणधर्मो छे आवा व्यक्तिगत रासायणिक गुणधर्मोनो अभ्यास करवानुं काम मुश्किल पड़े। हवे आ मुश्किलीनुं निराकरण करवा माटे वैज्ञानिकोए मित्रों पद्धतिसरनो मार्ग शोधी काढ्यो अने ए मार्ग एटले मित्रों तत्वोनुं वर्गीकरण। मित्रों ध्यान राखजो कि मात्र वर्गीकरण, आ वर्गीकरण करवाथी मात्र तत्वोनुं रासायणिक गुणधर्मो जाणी शकाय छे एवुं नथी, પણ એનાથી પણ આગળ તત્વોના વર્ગીકરણને પરિણામે નવા તત્વોની આગાહી કરવી, એના ગુણધર્મોની તર્કબદ્ધ દલીલો પૂરી પાડવી, આવા કેટલાક ફાયદા, આનો મતલબ કે સંશોધન માટેના કેટલાક ફાયદા આ આવર્ત કોષ્ટક અથવા તો તત્વોના વર્ગીકરણને પરિણામે ઊભા થયા। તો મિત્રો આપણે પહેલી જ શરૂઆત કરવાની છે આવર્તી વર્ગીકરણની ઉત્પત્તિ એટલે હિસ્ટ્રી વિશે। મિત્રો આપણે હિસ્ટ્રી કે ભાઈ આવર્ત કોષ્ટકનો વિકાસ કેવી રીતે થયો, તો ખરેખર આવર્ત કોષ્ટક એ કોઈ એક વૈજ્ઞાનિકે આપેલું નથી, પણ ઘણા બધા વૈજ્ઞાનિકો જે છે એ વૈજ્ઞાનિકોના અવલોકનો, પ્રયોગો, પ્રયોગને આધારે મેળવેલું જે જ્ઞાન છે એ જ્ઞાનનો સરવાળો એટલે મિત્રો આ આવર્ત કોષ્ટક છે। આ આવર્ત કોષ્ટકની મિત્રો સૌ પ્રથમ શરૂઆત કરીએ તો 1800 સાલમાં, આ 1800 સાલમાં જર્મન રસાયણશાસ્ત્રી ડોબરેનર થઈ ગયા અને એ ડોબરેનરે તત્વોના ગુણધર્મો જાણવાનો પ્રયત્ન કરેલો કે જે હાજર તત્વો છે એ હાજર તત્વો અથવા જાણીતા તત્વોના ગુણધર્મોનો અભ્યાસ કર્યો અને એ ગુણધર્મને આધારે મિત્રો 1829 સુધી એટલે કે 9 વર્ષ સુધી એ તત્વોના ગુણધર્મોને આધારે મિત્રો 3 તત્વોના સમૂહની રચના કરી, જેને આપણે ત્રિપુટી કહીએ છીએ।
ત્રણ સમૂહના તત્વોની એટલે કે ત્રણ તત્વોનો સમૂહ જેને આપણે ત્રિપુટી કહીએ છીએ, આવો ત્રિપુટી શાના આધારે બનાવી? તો જે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં સામ્યતા નોંધી, એક સરખાપણું જોવા મળ્યું, મિત્રો એવા બધા જ તત્વોને મિત્રો ત્રિપુટીમાં રાખવામાં આવ્યા. ત્રણ ત્રણની ત્રિપુટી, એને ત્રિપુટીનો નિયમ આપ્યો કે મિત્રો પ્રત્યેક ત્રિપુટીના મધ્યમાં રહેલા તત્વનો પરમાણુ ભાર એ બાકીના બે તત્વોના કુલ પરમાણુ ભારથી અડધો જોવા મળે છે. આ ઉપરાંત મધ્યમાં રહેલા તત્વના ગુણધર્મો જે છે એ ગુણધર્મો બાકીના બે તત્વોના જે ગુણધર્મો છે એના જેવા જ જોવા મળે છે. ડોબ્રેનરે સૂચવેલો આ સંબંધ જેને આપણે ત્રિપુટીના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે આપણે ટેબલ નંબર 3.1માં જોઈ શકીએ છીએ, જેમાં લિથિયમ સોડિયમ પોટેશિયમ જેના ગુણધર્મો સરખા છે તેના પરમાણુ ભાર 7, 23 અને 39, પહેલો અને ત્રીજો 39 અને 7, 46, એનું અડધું એટલે 23. સોડિયમના ગુણધર્મો લિથિયમ અને પોટેશિયમના ગુણધર્મોને મેચ થાય છે, માટે આવા સમાન ગુણધર્મ ધરાવતા તત્વોની ત્રિપુટી મિત્રો આપણને ડોબ્રેનરે આપી. પરંતુ ખૂબ જ ઓછા તત્વો માટે આ નિયમ જોવા મળ્યો અને આ એક પ્રકારનો સંજોગ ગણી અને મિત્રો એને નામંજૂર કરવામાં આવ્યો. ત્યારબાદ 1862ની અંદર ફ્રેન્ચ ભૂસ્તરશાસ્ત્રી એઈબી ધ કાર્ન કોર્ટોઇસ, આ કાર્ન કોર્ટોઇસે મિત્રો તત્વોના વર્ગીકરણનો પ્રયાસ કર્યો. તત્વોના વર્ગીકરણને આધારે મિત્રો તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમની અંદર નળાકાર સ્વરૂપે ગોઠવ્યા. તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમની અંદર નળાકાર સ્વરૂપે મિત્રો ગોઠવ્યા અને એ નળાકાર સ્વરૂપની અંદર મિત્રો નિશ્ચિત ગાળે ગુણધર્મોમાં પુનરાવર્તન દર્શાવાતું હતું. પણ આ કામ પણ મિત્રો બરાબર છે કોઈનું ધ્યાન ખેંચી શક્યું નહીં અને જેના પરિણામે કાર્ન કોર્ટોઇસ પણ મિત્રો નિષ્ફળ ગયો. ત્યારબાદ આવે છે મિત્રો 1865. આ 1865ની અંદર અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક થઈ ગયા. આ અંગ્રેજ રસાયણ વૈજ્ઞાનિક જ્હોન એલેક્ઝાન્ડર, આ જ્હોન એલેક્ઝાન્ડર ન્યૂલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો મિત્રો. એમને અષ્ટકનો નિયમ રજૂ કર્યો. એ શું નિયમ આપ્યો છે એ જોઈએ. એ પહેલાં મિત્રો એમને તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવી અને એમને એવું નોંધ્યું કે પ્રત્યેક 8મા નંબરના તત્વના ગુણધર્મો એ પ્રથમ તત્વના ગુણધર્મને મળતા આવે છે, જેને મિત્રો અષ્ટકનો નિયમ કહે છે. ધ્યાન રાખજો કે પ્રત્યેક 8મા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મોને મળતા આવે છે, જેને અષ્ટકનો નિયમ કહેવામાં આવે. આ સંબંધને એને સંગીતના સૂરો સાથે સરખાવ્યો. જેમ સંગીતના 8 સૂરો છે, સારે ગમ પ ધ નિશા, એવા સૂરો સાથે મિત્રો આ અષ્ટકના નિયમને ન્યૂલેન્ડે સરખાવ્યો. આ ન્યૂલેન્ડનો અષ્ટકનો નિયમ એ કેલ્શિયમ સુધી મિત્રો સાચો પડ્યો, જે આપણને અહીં આગળ ટેબલ 3.2માં આપેલો છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે લિથિયમ પછી 8મા નંબરનું તત્વ સોડિયમ આવે, એટલે કે સોડિયમના ગુણધર્મો એ મિત્રો પહેલા પ્રથમ તત્વના ગુણધર્મોને મેચ થાય છે. હવે સોડિયમ પછી 8મા નંબરનું તત્વ પોટેશિયમ આવે તો પોટેશિયમના ગુણધર્મો એ સોડિયમ અને લિથિયમ સાથે મેચ થાય, પણ કેલ્શિયમ સુધી જ મિત્રો એ સાચો પડ્યો. એનો વ્યાપ વધારે ના થયો, પરિણામે એ સ્વીકાર્ય ના બન્યો. છતાં પણ મિત્રો 1887ની અંદર મિત્રો રોયલ સોસાયટી લંડને મિત્રો એને દેવી ચંદ્રક એનાયત કરી અને આ ન્યૂલેન્ડનું બહુમાન કરવામાં આવ્યું. અને હવે મિત્રો આવે છે આપણા આધુનિક આવર્ત નિયમ, કે જેનો વિકાસનો યશ એ રશિયન રસાયણશાસ્ત્રી દ મિત્રી મેન્ડેલિફ અને જર્મન રસાયણ વૈજ્ઞાનિક લોથર મેયરને ફાળે મિત્રો જાય છે. તો આ બંને વૈજ્ઞાનિકનું આવર્ત કોષ્ટક માટેનું સંશોધન. મિત્રો ધ્યાન રાખજો કે આવર્ત કોષ્ટકની અંદર માત્ર આટલા જ વૈજ્ઞાનિકો નહીં, આ સિવાય પણ ઘણા બધા વૈજ્ઞાનિકોએ ફાળો આપેલો, પણ જેના કામ થોડા પણ જાણીતા હતા એવા જ આપણે આજે આ ઇતિહાસની અંદર મિત્રો ભણીએ છીએ. તો આ બંને વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે મિત્રો કામ કરેલું અને 1869ની અંદર
એમને મિત્રો તત્વોના પરમાણુ ભારના ચડતા ક્રમમાં મિત્રો ગોઠવી અને આવર્ત કોષ્ટકની રચના કરેલી. આ આવર્ત કોષ્ટકમાં નિયમિત અંતરાલે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં મિત્રો સામ્યતા જોવા મળતી હતી. લોથર મેયરે મિત્રો એનાથી આગળ તત્વના ભૌતિક ગુણધર્મો જેવા કે પરમાણ્વીય કદ, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ આવા જે ભૌતિક ગુણધર્મો છે એવા ભૌતિક ગુણધર્મો વિરુદ્ધ પરમાણુ ભારનો મિત્રો આલેખ દોર્યો. ભૌતિક ગુણધર્મો વિરુદ્ધ પરમાણુ ભારનો મિત્રો એમને આલેખ દોર્યો અને એ આલેખ માં મિત્રો પુનરાવર્તિત ભાત જોવા મળી. ચોક્કસ અંતરે મિત્રો એમાં પુનરાવર્તિત પેટર્ન ભાત જોવા મળી. હવે આવી ચોક્કસ પુનરાવર્તિત ભાતની જે લંબાઈ છે એ લંબાઈ લોથર મેયરે જે એક વાત કરી એ ન્યુલેન્ડ કરતાં કંઈક જુદી જ હતી. ન્યુલેન્ડે તો મિત્રો આપણને એવું કહેલું કે આઠમા નંબરના તત્વોના ગુણધર્મો એ પ્રથમ તત્વના ગુણધર્મને મેચ થાય છે એટલે પુનરાવર્તિત ભાત આઠ સુધીની જ હતી. પણ લોથર મેયરે આ પુનરાવર્તિત ભાતની લંબાઈ એ ન્યુલેન્ડ કરતાં મિત્રો અલગ હતી અને આ લોથર મેયરે 1868ની અંદર ખરેખર આવર્ત કોષ્ટક વિકસાવી દીધેલું. એ ખરેખર આધુનિક આવર્ત કોષ્ટકને તદ્દન મળતું આવતું હતું. પરંતુ દ મિત્રી મેન્ડેલિફે મિત્રો જે કાર્ય કરેલું એના પહેલાં એ પ્રકાશિત થઈ શક્યું નહીં. ધ્યાન રાખજો કે ખરેખર લોથર મેયરે આવર્ત કોષ્ટક પહેલાં બનાવી દીધેલું પણ એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટક પહેલાં પ્રકાશિત ના થયું અને પરિણામે આધુનિક આવર્ત કોષ્ટકના વિકાસમાં યોગદાનનો ફાળો જે છે શ્રેય જે છે એ દમિત્રી મેન્ડેલિફને મિત્રો આપવામાં આવે છે. આવા મેન્ડેલિફે સૌપ્રથમ આપણને આવર્ત નિયમ આપ્યો. મિત્રો સૌપ્રથમ આપણને આવર્ત નિયમ ખરેખર તો આવર્ત સંબંધની શરૂઆત તો ડોબ્રેનરથી થઈ પણ પહેલો આવર્ત નિયમ પ્રસિદ્ધ કરનાર વૈજ્ઞાનિક મિત્રો મેન્ડેલિફ હતા. મેન્ડેલિફે આવર્ત નિયમમાં એવું કહ્યું કે તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. આનો મતલબ કે પરમાણુ ભાર બદલાય એમ તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ બદલાય છે. મેન્ડેલિફે મિત્રો આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળ અને ઉભા સ્તંભ કે જેમાં પરમાણુ ભારના ચડતા ક્રમમાં મિત્રો તત્વોને ગોઠવ્યા એને બીજો પણ એક નિયમ રાખેલો કે સમાન ગુણધર્મો ધરાવતા તત્વો એક ઉભા સ્તંભ અથવા સમૂહમાં જ ગોઠવાય એને પણ ખાસ ધ્યાનમાં રાખેલું. આ મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક અથવા તત્વોનું વર્ગીકરણ એ લોથર મેયર કરતાં વધારે વિગતવાર હતું. એ શા માટે વધારે વિગતવાર હતું? તો મેન્ડેલિફે આવર્તિતાને મહત્ત્વને સંપૂર્ણપણે સમજેલો, તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોનો પણ એને ખ્યાલ રાખેલો, તત્વ દ્વારા બનતા સંયોજનના પ્રમાણસૂચક સૂત્રોનો પણ એને ખ્યાલ રાખેલો અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એને તત્વો જે છે એ તત્વોને પરમાણુ ભારને આધારે મિત્રો સમૂહ અને આવર્તની અંદર ગોઠવેલા. મિત્રો પરમાણુ ભાર પ્રમાણે જો તત્વોને ચુસ્તપણે અનુસરવામાં આવે તો મિત્રો ઘણા બધા તત્વો જે છે એ ઘણા બધા તત્વોના સ્થાન ગેરલાયક ઠરતા હતા. મિત્રો ધ્યાન રાખજો કે ઘણા બધા તત્વોના સ્થાન જે છે એ સ્થાન મિત્રો ગેરલાયક ઠરતા હતા. ઘણા બધા તત્વોના પરમાણ્વીય માપન ભૂલ ભરેલા હતા. આવું વિચારી અને મિત્રો મેન્ડેલિફે ઘણા બધા તત્વોના પરમાણુ ભાર સુધારી પણ કાઢેલા. ધ્યાન રાખજો મિત્રો બેરેલિયમ આવું જ એક ખરેખર ઉદાહરણ છે કે બેરેલિયમનો પરમાણુ ભારને આધારે ખરેખર એને ગોઠવવામાં આવ્યું તો એ ગુણધર્મ પ્રમાણે મેચ થતું નહોતું, જેના પરિણામે આપણે કહી શકીએ કે એનો પરમાણુ ભાર જે છે એ પરમાણુ ભાર મિત્રો કોને તો મેન્ડેલિફે બદલી કાઢેલો. આ ધ્યાન રાખજો મેન્ડેલિફે મિત્રો એનો પરમાણુ ભાર જે છે એ બદલી કાઢી અને ત્યાર પછી એને સમાન ગુણધર્મો ધરાવતા તત્વોને એક સાથે મૂકવાનો આગ્રહ રાખેલો. એવું જ ઉદાહરણ મિત્રો ટેલ્યુરિયમ અને આયોડિનનું છે. તમે આયોડિન અને ટેલ્યુરિયમ જોઈ શકો છો. આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે, ટેલ્યુરિયમનો વધારે છે, છતાં આયોડિન પાછળ મૂકેલું છે કારણ કે આયોડિનના ગુણધર્મો એ
હેલોજન સમૂહના તત્વોના ગુણધર્મોને મિત્રો મેચ થાય છે, અને માટે જ મિત્રો એને સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એ તત્વો ફ્લોરિન ક્લોરિન બ્રોમિન સાથે મિત્રો આયોડિનને મૂકેલું. તો આમ સમાન ગુણધર્મ ધરાવતા તત્વો એક જ સમૂહમાં રાખવા એવો પ્રાથમિક ખ્યાલ પણ મિત્રો એને બનાવી રાખેલો. મેન્ડેલિફે મિત્રો કેટલાક તત્વો શોધાયા નહોતા તો કોષ્ટકની અંદર કેટલાક સ્થાન મિત્રો એને ખાલી રાખી દીધેલા. હા, કેટલાક જગ્યાઓ મિત્રો એને ખાલી રાખી દીધેલી. એ વખતે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક આપ્યું ત્યારે ગેલિયમ અને જર્મેનિયમ બંને શોધાયા નહોતા. હવે આ વર્ણ શોધાયેલા જે તત્વો છે એ તત્વો માટે એને એવું કહેલું કે જે એલ્યુમિનિયમના નીચે આવે છે એને એકા એલ્યુમિનિયમ કહેવામાં આવે. આ એકા ગેલિયમ, ગેલિયમ શોધાયું નહોતું પણ એનું નામ પાડેલું એકા એલ્યુમિનિયમ. એવી જ રીતે સિલિકોન શોધાયું, સિલિકોન એના નીચે જર્મેનિયમ નહોતું શોધાયું તો એનું નામ પાડેલું એકા સિલિકોન. મિત્રો એકા એ સંસ્કૃત શબ્દ છે, એનું મિનિંગ થાય નેક્સ્ટ, સિલિકોન પછી. તો આ બે તત્વો ખરેખર મેન્ડેલિફે જ્યારે વર્ગીકરણ આપ્યું ત્યારે શોધાયા નહોતા, પણ આ બંને તત્વોના સ્થાન એને ખાલી રાખેલા, એના નામ પાડેલા, અને એ નામને આધારે મિત્રો એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન તરીકે દર્શાવી અને તેના ગુણધર્મોની મિત્રો આગાહી કરેલી. મેન્ડેલિફે મિત્રો એના ગુણધર્મોની આગાહી કરેલી એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન. પાછળથી મિત્રો ગેલિયમ અને જર્મેનિયમ શોધાયા, અને એ ગેલિયમ અને જર્મેનિયમના પ્રાયોગિક રીતે નક્કી કરેલા ગુણધર્મો એ મેન્ડેલિફે જે આગાહી કરેલી હતી એ આગાહી જે ગુણધર્મોની મિત્રો આગાહી કરેલી હતી એ આગાહી પ્રમાણેના જ મિત્રો એના ગુણધર્મો જોવા મળે છે. તો આમ મેન્ડેલિફની પરિણામ આધારે આગાહી કરવાની હિંમત અને એમાં મળેલી સફળતા ને આધારે એનું આવર્ત કોષ્ટક બહુ પ્રચલિત બન્યું. 1905માં પ્રકાશિત થયેલું આ આવર્ત કોષ્ટક આપણી સમક્ષ છે મિત્રો, 1905માં. હવે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટક આપેલું ત્યારે એને ખરેખર 1, 2, 3, 4, 5, 6, 7 સમૂહ બરાબર, અને 8મો, આવા 8 સમૂહ મિત્રો આપેલા. હવે ખરેખર એ આપી દીધા પછી મિત્રો રામસે આ નિષ્ક્રિય વાયુની શોધ કરેલી, અને આ નિષ્ક્રિય વાયુની શોધ પાછળથી થઈ માટે એને કયા સમૂહમાં મૂકવા 1 થી 8માં બરાબર એ સેટ ના થયા માટે એને શૂન્ય સમૂહની અંદર મેન્ડેલિફે મિત્રો ગોઠવેલા. અને આ રીતે મેન્ડેલિફે છેલ્લો 1905માં એને ઘણા બધા આવર્ત કોષ્ટક મિત્રો આપ્યા. જેમ તત્વો નવા નવા શોધાતા ગયા એમ એ ગોઠવતો ગયો, પણ 1905માં મિત્રો એને આપેલું આ છેલ્લું આવર્ત કોષ્ટક છે. અને ત્યારબાદ મિત્રો 1908માં એનું મૃત્યુ થઈ ગયું. ચાલો મિત્રો હવે વાત કરી દઈએ આધુનિક આવર્ત કોષ્ટકની. મિત્રો આધુનિક આવર્ત કોષ્ટક, હવે મેન્ડેલિફે જ્યારે આવર્ત કોષ્ટકની મિત્રો રજૂઆત કરી ત્યારે ખરેખર પરમાણુનું આંતરિક બંધારણ વિશેની જાણકારી નહોતી. 20મી સદીની શરૂઆતની અંદર અવપરમાણવીય કણો, ઘણા બધા સિદ્ધાંતો, મૂળ સંકલ્પના, રેડોક્સ, ઇલેક્ટ્રોન રચના, ઘણા બધા સંશોધનો થયા, અને જેના પરિણામે 1913માં અંગ્રેજ રસાયણશાસ્ત્રી હેનરી મોસેલ, આ હેનરી મોસેલે તત્વોના ક્ષ કિરણ વર્ણપટ જે છે એ વર્ણપટની લાક્ષણિકતામાં નિયમિતતા, એને દરેક તત્વોનો ક્ષ કિરણ વર્ણપટ લીધો, અને એ વર્ણપટના અભ્યાસ ઉપરથી એને જોવા મળ્યું કે કેટલીક લાક્ષણિકતાઓની નિયમિતતા જોવા મળે છે. અને એના આધારે મિત્રો એને અંડરરૂટ આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોર્યો. હવે અંડરરૂટ આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોરવામાં આવ્યો તો એ આલેખ મિત્રો સીધી રેખા મળે છે, પણ અંડરરૂટ આવૃત્તિ વિરુદ્ધ પરમાણુ ભારનો આલેખ મિત્રો દોરવામાં આવ્યો તો ખરેખર એ આલેખ સીધી રેખા મળતો નથી. હવે સીધી રેખા મિત્રો એ મળતો નથી. આના ઉપરથી મોસેલે દર્શાવ્યું કે તત્વના પરમાણુ ભાર કરતાં પરમાણુ ક્રમાંક વધુ મૂળભૂત ગુણધર્મ છે, અને આના આધારે મેન્ડેલિફે આપેલો જે આવર્ત નિયમ છે એ નિયમમાં એને સુધારો કરી અને આધુનિક આવર્ત નિયમ આપ્યો. એમાં એવું કહ્યું કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ક્રમાંકના આવર્તની વિધેય છે. આનો મતલબ કે પરમાણુ ક્રમાંક જેમ બદલાય
એમ તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તત્વના બદલાય છે. આવા આવર્ત નિયમ દ્વારા કુદરતમાંથી મળી આવતા 94 જેટલા તત્વોમાં નોંધપાત્ર સામ્યતા જોવા મળી. અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો વિકાસ થયો. ઘણા અલ્પજીવી બરાબર કૃત્રિમ તત્વોની પણ મિત્રો શોધ એના કારણે શક્ય બની. આપણે ઓલરેડી મિત્રો જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલું જ હોય છે, અને જેના આધારે ક્વોન્ટમ આર્ટ અને ઇલેક્ટ્રોન રચના આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ સમજવો મિત્રો સરળ બની જાય છે. તો આમ હાલમાં મિત્રો સ્વીકારવામાં આવ્યું કે આવર્ત નિયમ તત્વો અને તેના સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મનું પરિણામ છે. અને તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મનો આધાર શેના ઉપર છે? તો ઇલેક્ટ્રોન રચના ઉપર છે. તો આનો મતલબ કે આવર્ત નિયમ એ ઇલેક્ટ્રોન રચના સાથે પણ મિત્રો સંબંધ ધરાવે છે. તો આમ સમયાંતરે ઘણા બધા નવા નવા સ્વરૂપે આવર્ત કોષ્ટકો રજૂ થયા મિત્રો. રાસાયણિક પ્રક્રિયાને આધારે આવર્ત કોષ્ટક રજૂ થયું, સંયોજકતાને આધારે આવર્ત કોષ્ટક રજૂ થયું, ઇલેક્ટ્રોન રચનાને આધારે પણ આવર્ત કોષ્ટક રજૂ થયું. આવા ઘણા બધા આવર્ત કોષ્ટકો રજૂ થયા, પરંતુ એ બધા જ આવર્ત કોષ્ટકમાંથી વિસ્તૃત સ્વરૂપ અને એવું આધુનિક આવર્ત કોષ્ટક કે જે વ્યાપક સ્વરૂપમાં ઉપયોગ કરી શકાય છે તેનો મિત્રો સ્વીકાર થયો. અને ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત એવું આવર્ત કોષ્ટક મિત્રો સ્વીકારવામાં આવ્યું. આવા આવર્ત કોષ્ટકમાં મિત્રો 7 આવર્ત છે અને 18 સમૂહ છે. તમે આ આવર્ત કોષ્ટક જોઈ શકો છો કે જેમાં 1થી શરૂ કરી અને 7 આવર્ત છે, અને મિત્રો આ 1થી શરૂ કરી અને આ સમૂહ છે. જે આડી અરોળ છે મિત્રો એને મિત્રો આવર્ત કહેવામાં આવે છે. ઊભા સ્તંભ છે જેને મિત્રો સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. મેન્ડેલિપે 18 સમૂહ મિત્રો 18 સમૂહ આધુનિક આવર્ત કોષ્ટકમાં મિત્રો આપવામાં આવેલા. આ દરેક સમૂહની ખાસિયત એ હતી કે દરેક સમૂહમાં આવેલા તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના મિત્રો સમાન છે. આનો મતલબ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની રચના સમાન હોય એ બધાને એક જ સમૂહમાં ગોઠવવામાં આવેલા, એક જ કુટુંબના સભ્યો તરીકે મિત્રો એમને ઓળખવામાં આવેલા. અને હમણાં નવા સુધારા પ્રમાણે ખરેખર તો પહેલાં આધુનિક આવર્ત કોષ્ટકમાં પણ દરેક સમૂહને 1A, 2A, 3A આવા નામથી ઓળખવામાં આવતા હતા, પણ છેલ્લા આ UPSCએ સુધારો કરી અને એને 1 થી 18 1, 2, 3, 4 મિત્રો એ રીતે 18 સમૂહોની અંદર આ એને મિત્રો વહેંચી કાઢવામાં આવેલું છે. રાઈટ, હવે મિત્રો આવર્તની આપણે વાત કરી દઈએ તો કુલ 7 આવર્ત આપણે જોઈ શકીએ છીએ. આવર્તનો જે ક્રમ છે એ ક્રમ આવર્તમાં આવેલા જે તત્વો છે એનો મહત્તમ મુખ્ય ક્વોન્ટમાંક n દર્શાવે છે. તમે જોઈ શકો છો કે પહેલો આવર્ત એટલે એમાં હાઇડ્રોજન અને હિલિયમ છે, બીજો આવર્ત તો તેમાં મુખ્ય એનનું મૂલ્ય 2 જ હોય, એ આ n બરાબર 2 જ મિત્રો આપણને જોવા મળે. એટલે આવર્તનો ક્રમ એ આવર્તમાં આવેલા જે તત્વો છે એનો મહત્તમ ક્વોન્ટમ આંકનું મૂલ્ય દર્શાવે છે. મિત્રો આવર્તનો ક્રમ 4 તો આમાં 4થી વધારે ક્વોન્ટમ આંક મિત્રો ના જોવા મળે, એટલે કે n બરાબર 4 જ હોય એવી જ કક્ષકો મહત્તમ આપણને મિત્રો એમાં જોવા મળે છે. પહેલો આવર્ત કે જેની અંદર માત્ર હાઇડ્રોજન અને હિલિયમ આવા 2 તત્વો છે જેને અતિ લઘુ આવર્ત તરીકે ઓળખવામાં આવે. બીજો આવર્ત કે જેની અંદર 8 તત્વો છે બરાબર, જેને પ્રથમ લઘુ આવર્ત તરીકે ઓળખવામાં આવે. ત્રીજો આવર્ત જે સોડિયમથી શરૂ કરી અને આર્ગોન સુધી પૂરો થાય એમાં પણ 8 તત્વો છે જેને દ્વિતીય લઘુ આવર્ત તરીકે ઓળખવામાં આવે છે. હવે ચોથો અને પાંચમો જેને પ્રથમ અને દ્વિતીય લાંબા આવર્ત તરીકે ઓળખવામાં આવે જેમાં 18 તત્વોનો મિત્રો સમાવેશ થાય છે, 18 તત્વોનો સમાવેશ. આ ચોથા આવર્તમાં મિત્રો બરાબર 21 થી 30 સુધી એ પ્રથમ સંક્રાંતિ શ્રેણી મિત્રો આવેલી છે. એવી જ રીતે પાંચમા આવર્તની અંદર 39 થી 48 એ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીનો સમાવેશ થાય છે. ત્યાર પછી છઠ્ઠો એ પ્રથમ અતિ લાંબો આવર્ત અને 7મો એ દ્વિતીય અતિ લાંબો આવર્ત અથવા એને અધૂરા આવર્ત તરીકે પણ મિત્રો ઓળખવામાં આવે છે. છઠ્ઠા આવર્તમાં 32 તત્વો છે જેમાં લેન્થેનોઇડ શ્રેણી આવેલી છે, આંતર સંક્રાંતિ તત્વોની શ્રેણી.
જે આપણને નીચે જોવા મળે છે, સિરિયમથી લ્યુટેશિયમ, સિરિયમથી લ્યુટેશિયમ સુધીના તત્વો, 14 તત્વોની લેન્થેનાઇડ શ્રેણી મિત્રો છઠ્ઠા આવર્તમાં. એવી જ રીતે સાતમા આવર્તની અંદર પણ ટોટલ 32 તત્વોનો મિત્રો સમાવેશ થાય, જેમાં એક્ટિનોઇડ શ્રેણી આવેલી છે મિત્રો 90 થોરિયમથી શરૂ કરી 103 લોરેન્સિયમ સુધીના તત્વોનો સમાવેશ એ એક્ટિનોઇડ શ્રેણીમાં થાય છે. તો આવી બે આંતર સંક્રાંતિ શ્રેણીઓ એ છઠ્ઠા અને સાતમા આવર્તની અંદર મિત્રો આવેલી છે, અને દરેક શ્રેણીની અંદર મિત્રો 14 તત્વો આવેલા છે. તો આ વાત થઈ મિત્રો આજના આવર્ત કોષ્ટકના ઇતિહાસ અને આવર્ત આધુનિક આવર્ત કોષ્ટકની ચર્ચા કરી. હવે પછી આપણે નામકરણની થોડીક વાતો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.